હાય ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગ્લો ગ્રીન ઉપમા અને તેમાંથી જ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટાર્ટર બનાવીશું. તો ચલો રેસિપી સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે રવો અને ઓટ્સ બંનેને કોરા જ શેકી લઈશું. હવે આપણે એક પેનમાં અડધી ચમચી રાઈ નાખીશું, એક ચમચી અડદની દાળ નાખીશું, 1/4 ટીસ્પૂન હિંગ નાખીશું, એક ચમચી લીમડાના પાન નાખીશું. આપણો વઘાર થઈ ગયો છે. હવે આપણે એમાં એક નાની ઝીણી સમારેલી ડુંગળી નાખીશું, તેને સેટ સાંતળી લઈશું. હવે તેમાં 2 ચમચી મગ નાખીશું, 2 ચમચી કેપ્સિકમ નાખીશું, 2 ઝીણા સમારેલા લીલા 2 નંગ લીલા મરચા છે એ નાખી દઈશું. હવે તેમાં આપણે આજે ઓટ્સ શેકેલા છે, ઓટ્સ અને રવો એ આપણે નાખી દઈશું. મિશ્રણ હવે શેકાઈ ગયું છે. હવે આપણે તેમાં ગરમ કરેલું છે તે પાણી નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આમાં આપણે મીઠાનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું છે. ઉપમામાં બહુ મીઠું સારું નથી લાગતું. પાલકની મેં પ્યુરી બનાવેલી છે. પાલકને પહેલાં મેં ગરમ પાણીમાં સહેજ ખાંડ નાખીને બાફી લીધી છે 1 મિનિટ માટે, અને ત્યાર પછી ઠંડા પાણીમાં નાખીને તરત જ મેં એને ક્રશ કરી દીધેલી છે, તેથી તેનો કલર એકદમ જળવાઈ રહે છે. હવે આપણે તેમાં 2 ચમચી બાફેલા વટાણા છે તે નાખીશું, 2 ચમચી મકાઈના બાફેલી મકાઈના દાણા છે તે નાખીશું, 1 ચમચી અખરોટ છે તે નાખીશું. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે આપણા શરીરને ખૂબ જ ગુણકારી છે. ડાયાબિટીસના પેશન્ટ માટે પણ ખૂબ જ સારું છે. ઓટ્સમાં પણ ફાઈબરનું પ્રમાણ ખૂબ જ હોય છે, તેથી ડાયાબિટીસના પેશન્ટ માટે, હાર્ટના પેશન્ટ માટે, હાઈ બીપીવાળા બધા જ પેશન્ટ માટે ઓટ્સ ખાવા બહુ જ સારા છે. રોજ સવારે જો તમે નાસ્તામાં ઓટ્સનો ઉપયોગ કરો કોઈ પણ રીતે, તો તે બહુ જ ફાયદાકારક છે. ઓટ્સ બધાને માટે ખૂબ જ સારા છે, અને ઓટ્સ એ ટમી ફિલિંગ છે, તેથી લાંબા સમય સુધી આપણને ભૂખ નથી લાગતી, તેથી આપણે વેઇટ લોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. હવે આ જ રેસિપીમાંથી આપણે એક નવી રેસિપી ક્રિએટ કરીશું કે જેને પાર્ટીમાં આપણે સર્વ કરી શકીએ. આમાંથી આપણે પાર્ટી પોપ્સ બનાવીશું. એના માટે હું આમાંથી નાના નાના બોલ્સ બનાવી લઉં છું. તેલની ફ્લેમ મીડિયમ રાખીને આપણે તેને તળી લઈશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરો અને શેર કરો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી મારી આવનાર નવી રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ.